हेलो फ्रेंड्स, आपणे आगळना लेक्चरमां चेप्टर नंबर 10th मां शुं जोयुं तुं तो के भौमितिक राशि बे प्रकारनी छे। कई कई? तो एक तो अदिश अने सदिश। अदिश एटले शुं हतुं? तो जेमां मात्र ने मात्र मूल्य ज हतुं। परंतु सदिश, तो के सदिशमां मूल्य तो हतुं परंतु एमां शुं उमेराई गयुं? तो के एनी दिशानी पण जरूर पड़ी। तो एवी राशिओने केवी राशिओ कहीए छीए आपणे? सदिश राशि कहीए छीए। जो एक एक्जाम्पल तरीके तमे एनुं जो सदिश राशि ने ओळखवा माटे बेस्ट एक्जाम्पल छे बळ। जो हूँ कोई एक मनुष्य छे, आनी हाइट छे 5 फूट अने 5 इंच, क्लियर। त्यारबाद कोई एक हूँ टुकड़ो लई लउं छुं, जमीन पर नो कोई एक पदार्थ छे। हवे जो मारे आ मनुष्यनी ऊंचाई केटला, तो 5 फूट ने 5 इंच छे। तो ऊंचाई छे ए केवी राशि छे? तो के अदिश राशि राशि छे। શું કામે? તો કે આપણે એમાં એવું નથી પૂછતા કે કઈ બાજુ એની ઊંચાઈ છે, એવું કહીએ ના, ક્યારેય એવું ન કહીએ કે એની કઈ બાજુ ઊંચાઈ, ઉપરની બાજુ ઊંચાઈ છે, ડાબી બાજુ ઊંચાઈ છે, જમણી બાજુ ઊંચાઈ છે, એવું કહેતા નથી। પરંતુ જ્યારે આ કોઈ એક પદાર્થ છે એને આપણે શું કરવાનું છે? તો કે બળ લગાડવાનું છે। શું કરવાનું છે? બળ। તો આપણા માટે સૌપ્રથમ પહેલા જોયું આ કેનું ઉદાહરણ હતું? તો કે ઊંચાઈ। ઊંચાઈ કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ છે। કેવી રાશિ છે? અદિશ રાશિ। હવે જ્યારે હું પદાર્થની વાત કરું, મારે પદાર્થને બળ લગાડવાનું છે। શું કરવાનું છે? બળ લગાડવાનું। તો તમે જો કોઈ પણ પદાર્થ હોય, તમારે એને બળ લગાડવું હોય, તો ફરજિયાત દિશા જોઈએ। કોઈ એમ કે આને ડાબી બાજુ ખસેડો, જમણી બાજુ ખસેડો, બરોબર, ઉપરની ભાગ ઉપાડો, એટલે કોઈ એક પરફેક્ટ શું જોશે? એને દિશા જોશે। તો આપણે સમજવા માટે બેસ્ટ એક્ઝામ્પલ છે, તો કે કોઈ પણ આ પદાર્થ છે એને હું આ બાજુ બળ લગાડું તો એ આ બાજુ કંઈક ખસશે। જો હું આ બાજુથી કઈ બાજુ, તો કે ડાબી બાજુ બળ લગાડું તો એ પદાર્થ આવી રીતના કંઈક ખસશે। જો હું ઉપરની બાજુ બળ લગાડું તો એ ઉપરની બાજુ ખસશે, નીચેની બાજુ બળ લગાડું તો કંઈક પ્રેસ થશે। તો આપણા માટેનું બેસ્ટ એક્ઝામ્પલ સદિશ માટે બળ છે। શું છે? બળ છે એ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે। એ ઘણી સદિશ રાશિઓ અને અદિશ રાશિઓ તમે જાણો જ છો, તમે ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન તમે ભણી ચૂક્યા છો તેમાં, કે સદિશ રાશિઓ અને અદિશ રાશિઓ। તો કે બળ એટલે શું થાય? તો કે દળ ગુણ્યા પ્રવેગ। તો જો દળ છે એ પાછી કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ છે। દળ હોય એને કોઈ પણ વજન તમે કહેજો 10 કિલોગ્રામ, તો 10 કિલોગ્રામ એમાં શું કોઈ પણ એક દિશા ન હોય કે ડાબી બાજુ 10 કિલોગ્રામ ને જમણી બાજુ 10 કિલોગ્રામ, એવું હતું નથી। પરંતુ પ્રવેગ છે એ કેવી રાશિ છે? તો કે એ સદિશ રાશિ છે। કેવી રાશિ છે? સદિશ રાશિ, જે તમે જાણો જ છો। હવે આપણે ત્યારબાદ આગળ શું જોયું હતું? તો કે આપણે વેક્ટર છે એટલે કે સદિશ છે એને કંઈક સ્પેસિફાય કર્યું હતું કે આપણે એને કેવી રીતના દર્શાવીએ, ક્લિયર। તો એ સદિશને કઈ રીતના દર્શાવવો, રિપ્રેઝેન્ટ કર્યું હતું। ત્યારબાદ આગળ જોયું હતું સ્થાન સદિશ, કે કોઈ પણ સદિશ હોય એને સ્થાન સદિશ ક્યારે કેવો, તો એનું ઓરિજિન પોઈન્ટ, એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ, પ્રારંભ બિંદુ શું હોય? તો કે ઉગમ બિંદુ હોય। તો એવા સદિશને શું કહીએ છીએ આપણે? તો કે સ્થાન સદિશ કહીએ છીએ। હવે ત્યારબાદનો ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કયો? તો કે દિક ખૂણાઓ, દિક કોસાઇન અને દિક ગુણોત્તર। જો અત્યંત સહેલો ટોપિક છે, પરંતુ આપણે જ્યારે આના પછીનું ચેપ્ટર ભણશું 3D, એમાંનો બહોળા પ્રમાણમાં ઉપયોગ છે। એટલે ખાસ કરીને ધ્યાન રાખવું, ટોપિક સમજો કે દિક ખૂણાઓ કોને કહીશ, દિક કોસાઇન કોને કહીશ અને દિક ગુણોત્તર કોને કહીશ। તો જો સૌપ્રથમ દિક ખૂણાઓ, દિક ખૂણાઓ એટલે શું? તો કે જો આગળ 3D રચના છે, આપણે જાણીએ છીએ x અક્ષ છે, y અક્ષ છે, z અક્ષ છે। ત્યારબાદ કોઈ એક બિંદુ મેં લીધું P। હવે પહેલા સૌપ્રથમ વાત કોની કરીશ? તો કે દિક ખૂણાઓની વાત કરું છું। કેની વાત કરું છું? દિક ખૂણાઓનું। તો જે ખૂણો છે, કયો ખૂણો, કેનો ખૂણો? તો કે ઓપી સદિશનો। કયો સદિશ? ખાસ ધ્યાન રાખજો, ઓપી સદિશ કર્વ અથવા સ્થાન સદિશ R। શું કહું છું? સ્થાન સદિશ R અથવા સ્થાન સદિશ ઓપી એ એક્સ અક્ષ સાથે અનુક્રમે આલ્ફા, વાય અક્ષ સાથે અનુક્રમે બીટા અને ઝેડ અક્ષ સાથે કેવો ખૂણો બનાવે છે? તો કે ગામા ખૂણો બનાવે છે। કયો ખૂણો બનાવે છે? ગામા ખૂણો। એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે
આલ્ફા બીટા અને ગામા ખૂણાઓ બનાવે છે. તો જે આ આલ્ફા બીટા અને ગામા જે ખૂણાઓ બન્યા ને એને શું કહેવાય? દિક ખૂણાઓ. હજુ ખાસ ધ્યાન રાખજો, હું શું કહું છું, સ્થાન સદિશ ની વાત છે. સ્થાન સદિશ કોઈ પણ તમે લીધો હોય, દાખલા તરીકે અહીંયા કયો સ્થાન સદિશ છે? ઓપી સ્થાન સદિશ છે. ઓપી સ્થાન સદિશ એ એક્સ અક્ષ સાથે, આલ્ફા વાય અક્ષ સાથે, બીટા અને ઝેડ અક્ષ સાથે કયો? તો કે ગામા ખૂણો બનાવે છે. તો જે આલ્ફા બીટા અને ગામા આ જે ખૂણાઓ બન્યા ને એને આપણે શું કહીએ છીએ? તો કે દિક ખૂણાઓ કહીએ છીએ. આટલું ક્લિયર? દિક ખૂણાઓ અત્યંત સહેલું છે, કશું જ નથી, ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ દિક કોસાઇન, જો આના પરથી જ આવે છે. આલ્ફા બીટા ગામાને શું કીધો તમે? દિક ખૂણાઓ. તો હવે જે આલ્ફા બીટા ગામા હતું, આલ્ફા બીટા અને ગામા, જે આલ્ફા બીટા ગામામાં હું શું લગાડી દઉં છું? તો કે કોસાઇન. શું? જો ખાસ ધ્યાન રાખજો, દિક કોસાઇન કોને કહેવું? તો કે દિક ખૂણાઓ. શું કીધા આપણે? દિક ખૂણાઓના કોસાઇન મૂલ્યને શું કહેવાય? તો કે દિક કોસાઇન કહેવાય. કેવું મૂલ્ય? કોસાઇન. કોસાઇન મૂલ્ય એટલે શું? તો કે આગળ માત્ર ને માત્ર શું લગાડી દેવાનો? કોસ. તો કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ શું થઈ ગયું? ગામા. ક્લિયર? જો હવે કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા છે તે આપણા શું છે? દિક કોસાઇન છે. શું છે? દિક કોસાઇન. જો દિક કોસાઇન છે ને સ્પેસિફિક કંઈક કીધું છે કે આને આના વડે દર્શાવું, કેમાં? તો કે સદિશમાં, વેક્ટરમાં. તો જો હવે આપણે કોસ આલ્ફા છે તેને કેના વડે? તો કે એલ વડે દર્શાવીએ છીએ. કેના વડે? એલ વડે. કોસ બીટાને એમ વડે દર્શાવીશું. કેના વડે? એમ વડે. અને કોસ ગામાને આપણે એન વડે દર્શાવીશું. તો ખાસ ધ્યાન રાખવું, દિક કોસાઇનને કેના વડે દર્શાવાય? એલ, એમ અને એન અનુક્રમે દર્શાવી દેવાનું. કોને દિક કોસાઇન કહેશું? તો કે જે આપણા દિક ખૂણાઓ છે ને એના કોસાઇન મૂલ્યને, બીજું કશું નથી. શું છે? કોસાઇન મૂલ્ય. હવે તમે કોસની વેલ્યુ તો જાણો છો, કોસ ઝીરો કેટલું થાય, કોસ થર્ટી કેટલું થાય, કોસ સિક્સટી કેટલું થાય, એ બધું એનું કોસાઇન મૂલ્ય કહેવાય. એ બધા શું કહેવાય? એનો જે જવાબ આપે, કોસ સિક્સટી બરાબર આ ખાલી જગ્યા આવે દાખલા તરીકે, તો એ જે કિંમત આવી આપણે એનું શું કહીએ છીએ? કોસાઇન મૂલ્ય કહીએ છીએ. ક્લિયર? તો કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એલ, કોસ બીટા ઇઝ ઇક્વલ ટુ એમ અને કોસ ગેમા ઇઝ ઇક્વલ ટુ એન મેં કીધું. તો આપણે એલ, એમ અને એન ને શું કહેશું? દિક કોસાઇન કહેશું. શું કહેશું? દિક કોસાઇન. તો અહીંયા એલ, એમ અને એન એને શું કહેવાનું છે? દિક કોસાઇન. એલ ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા, એમ ઇઝ ઇક્વલ ટુ કોસ બીટા, એન ઇઝ ઇક્વલ ટુ કોસ ગેમા. હવે ત્યારબાદ આગળ જોઈએ તો કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એલ તો કીધું, પરંતુ ખાસ જોજો, કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય? એટલે કે કોસ એટલે શું? તો કે આપણે જાણીએ છીએ, ધોરણ 10 માં ભણી ગયા, શું? પાસેની બાજુના છેદમાં કર્ણ થાય. કોસ એટલે શું થાય? પાસેની બાજુના છેદમાં કર્ણ. તો અહીંયા જો એક અક્ષ સાથે એ 19 નો જ એંગલ બનાવશે, જે આ એક અક્ષ સાથે કોઈ એક બિંદુ એ છે, હા, ત્યાંથી એ કેટલાનો એંગલ બનાવે છે? 19 નો એંગલ બનાવે છે. એ જ રીતે જો એ 3D આકૃતિ છે એટલે આપણે થોડુંક ઇમેજ કરવું પડે. હવે જો તમને વાય અક્ષ સાથે તો અને ઝેડ અક્ષ સાથે દેખાશે કે કેવી રીતના 19 નો એંગલ બને છે. જો એક આ ત્રિકોણ બનાવ્યો, હા, અહીંયા જો બી ખૂણો છે એ વાય અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 90 નો ખૂણો બનાવે છે. ત્યારબાદ અહીંયા સી ખૂણો છે એ ઝેડ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 90 નો ખૂણો બનાવે છે. તો હું સૌ પ્રથમ એક ટુકડો ત્રિકોણનો ઉપાડું, કયો? એક અક્ષ સાથેનો. જો આ મારી એક અક્ષ છે, હા, જો અહીં કોઈ બિંદુ પી છે, કયું બિંદુ છે? પી. હવે એ પી બિંદુ છે, અહીંયા એ બિંદુ છે, આ ઓરિજિન છે આપણા માટે. જો આ એક ટુકડો અહીંથી લઈને મેં અહીંયા ઉપાડ્યો તો શું આવ્યું? અહીંયા કયું બિંદુ હતું? પી. આ કેટલાનો ખૂણો બનાવે છે? 90 નો. ચાલો અહીંયા શું છે? તો કે સ્થાન સદિશ આર છે. શું છે? સ્થાન સદિશ આર. ઓપી તો આપણા માટે હતું જ ને, કે સ્થાન સદિશ આર છે, જેની ખબર જ છે. ત્યારબાદ આગળ જો મારા માટે શું? તો કે આજે એક શખ્સ સાથે, હવે અનુક્રમે હું લઈ લઉં, ઓ એનું માપ કેટલું છે? તો કે એક્સ જેટલું છે. કેટલું લીધું મેં? એક્સ જેટલું છે. ઓપી નું માપ તો કે સ્થાન સદિશના મૂલ્ય જેટલું હોય. ઓપી નું સ્થાન એટલે શું? સ્થાન સદિશના મૂલ્ય, ઓ થી પી સુધીનું અંતર, ને જેને આપણે કહી દીધું સ્થાન સદિશનું મૂલ્ય. હવે જો હું શું કહું છું, કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એલ હતું, ચલો પાસેની બાજુ છેદમાં કર્ણ. શું કીધું મેં? પાસેની બાજુના છેદમાં કર્ણ. કયો ખૂણો છે આ? તો કે આલ્ફા ખૂણો છે. કયો ખૂણો? આલ્ફા. સૌ પ્રથમ આલ્ફા ને એક્સ અક્ષ સાથે આલ્ફાનો ખૂણો બનાવ્યો, તો અમે એક્સ અક્ષ લીધી, આલ્ફા ખૂણો બનાવ્યો. આલ્ફા ખૂણો બનાવ્યો, ખૂણા આલ્ફાની પાસેની બાજુ કઈ થઈ? તો કે આ થઈ. પછી એનો કર્ણ તરીકે કોણ વર્તે? તો કે ઓપી. શું કરે? ઓપી છે એ શું થશે આપણા માટે? કર્ણ. તો એનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ શું થશે આના માટે? જો અહીં ઉપર લખું છું, ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ, ચલો પાસેની બાજુ એટલે ઓ એ જ થઈ, અને એનું મૂલ્ય દાખલા તરીકે હું લઈ લઉં છું એક્સ જેટલું. શું છે? એ એક્સ છે.
અને કર્ણ, કર્ણ એટલે શું? ઓપી, ઓપી એટલે શું? આર નું મૂલ્ય, એટલે કે સ્થાન સદિશ નું મૂલ્ય. તો ત્યારબાદ એ જ રીતે બીટા ની વાત કરીએ તો અહીંયા જો તમે જ્યારે બીટા હું લઉં ખૂણો, કયો ખૂણો લઈશ? હવે બીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન મોડ્યુલસ ઓફ આર, એટલે કે આર નું મૂલ્ય, સ્થાન સદિશ નું મૂલ્ય. ત્યારબાદ કોસ બીટા ઇઝ ઇક્વલ ટુ, મેં શું કીધું? એમ કીધું. ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ખૂણો બીટા જે બનાવ્યો, આ ખૂણો બીટા બનાવ્યો, દેખાય જ છે આપણે. જો અહીંયા આ બીટા ખૂણો છે, અહીંયા કયા અક્ષ સાથે? તો કે વાય અક્ષ સાથે. કેટલાનો ખૂણો બનાવે છે? તો કે 90 નો. તો મારે ઓરિજિન પોઈન્ટ, મારો બીટા પોઈન્ટ ક્યાં છે? તો કે અહીંયા. બીટા આપણો એંગલ ક્યાં છે? તો કે અહીંયા આની પાસેની બાજુ. કઈ થાય? ઓબી. ઓબી એટલે બીજું કશું નથી, શું? વાય. હવે હું પાસેની બાજુના છેદમાં કર્ણ નથી લખતો, ડાયરેક્ટ કિંમત લઉં છું વાય. હવે ત્યારબાદ ઓપી નું મૂલ્ય, તો સ્થાન સદિશ જ છે. એ સદિશ છે. કયો સદિશ છે? સ્થાન સદિશ. અને આપણે એનું શું લેવું પડે? મૂલ્ય. કારણ કે અંતર મેળવવું પડે ને, અહીંથી અહીં સુધીનું અંતર કેટલું છે. ત્યારબાદ આગળ જો કોસ ગેમા શું કહે, તો કે ઝેડ ઈ શું થશે? ઝેડ હવે તમને અહીંથી દેખાય જ છે, આ 19 નો એંગલ બન્યો, આ ગેમા એંગલ છે. ચલો આ એંગલ છે એની કઈ બાજુ? પાસેની બાજુ. કઈ થાય? ઓસી થાય. ચલો એ કેટલી છે? તો કે ઝેડ જેટલી છે. સ્થાન સદિશ નું મૂલ્ય છેદમાં શું આવે? કર્ણ. કર્ણ એટલે શું? તો કે સ્થાન સદિશ નું મૂલ્ય. તો આપણા માટે તો કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા ની વેલ્યુ 3 આવી. હવે ખાસ જોવાનું છે શું? તો કે હું આના બદલે ખાલી x ના છેદમાં r, જો ખાલી અહીંયા લખી દઉં છું કે મોડ મોડ્યુલસ ઓફ r ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું હોય? ખાલી r લખ્યું હોય ને, તો આ બંનેનો મતલબ સમાન થાય. ક્યાંય પણ ખાલી r જોવ એટલે મૂંઝાવાનું નથી. ખાસ ધ્યાન રાખવાનું શું? તો કે r છે મોડ્યુલસ ઓફ r, એટલે કે વેક્ટર r, સદિશ r, સ્થાન સદિશ r. જો આ સ્થાન સદિશ આર છે એનું મૂલ્ય બરાબર ખાલી આર જ લખ્યું હોય તો એ પણ શું છે? સ્થાન સદિશ આર નું મૂલ્ય જ દર્શાવે છે. તો હું અહીંયા શું લખી શકું? ઇઝ ઇક્વલ ટુ ખાલી એક્સ અપોન આર લખી શકું. આના બરાબર શું લખી શકું? વાય અપોન આર લખી શકું. આના બરાબર શું લખી શકું? તો કે ઝેડ અપોન આર લખી શકું. આટલું ક્લિયર? તો દિક કો સાઇન કોને કહેશું? ખાસ ધ્યાન રાખવાનું, દિક ખૂણાઓ છે એના કોસાઇન મૂલ્યને આપણે શું કહીએ છીએ? તો કે દિક કોસાઇન કહીએ છીએ. હવે જો દિક કોસાઇન તો આપણે કરી, કોસ આલ્ફા છે, કોસ બીટા છે અને કોસ ગેમા છે. હવે ત્યારબાદ આગળ વધો, તો કે દિક ગુણોત્તર કોને કેવું? ખાસ સમજો, દિક ગુણોત્તર થોડુંક અટપટું છે. શું દિક ગુણોત્તર એટલે શું? તો કે સૌ પ્રથમ ખાસ એની જો હું તમને પેલા વ્યાખ્યાય સ્વરૂપે કહું કે એવી ત્રણ વેલ્યુ, એ બી સી, એવી ત્રણ વેલ્યુ કે જેનો કેનો સાથે, તો કે દિકો સાઇન સાથેનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય. સમપ્રમાણ તો તમે જાણો જ છો. સમપ્રમાણ એટલે શું? તો કે કોઈ એક વેલ્યુ એ બી સી લીધી એટલે એના છેદમાં એલ બરાબર બી ના છેદમાં એમ ઇઝ ઇક્વલ ટુ સી ના છેદમાં એન ઇઝ ઇક્વલ ટુ કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ, એટલે કે બધાનો જવાબ કેવો આવે? કંઈક સમાન આવે. તો એ આપણે શું કહેવા માંગે છે? એ દિક ગુણોત્તર કહે છે. એવું કંઈક કે દિક ગુણોત્તર શું છે? તો હવે જોઈએ આપણે દિક ગુણોત્તર. તો હું દિક ગુણોત્તર માટે સૌ પ્રથમ મારે થોડુંક આગળનું લેવું છે. શું લઉં છું? તો કે એલ ઇઝ ઇક્વલ ટુ, મેં શું લીધું? એલ ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન આર, એમ ઇઝ ઇક્વલ ટુ વાય અપોન આર, અને ત્યારબાદ એન ઇઝ ઇક્વલ ટુ ઝેડ અપોન આર. મેં આ ત્રણ વેલ્યુ લીધી, એલ, એમ અને એન ની. આવું શું કામ કર્યું? હવે જો હું એલ ઇઝ ઇક્વલ ટુ, મારે શું કરવું છે? દિક ગુણોત્તર કોને કહે છે? એવી ત્રણ વેલ્યુ જોઉં, કહી જવું એ બી અને સી, એ આપણા માટે શું થશે? દિક ગુણોત્તર છે. શું છે? દિક ગુણોત્તર. એ બી સી આપણે એવી ત્રણ વેલ્યુ, દિક ગુણોત્તર એટલે બીજું કંઈ નથી, એવી ત્રણ કિંમત કે જેનો કોની સાથે? દિક કોસાઇન સાથે. દિક કોસાઇન કઈ છે? એલ, એમ અને એન. તો એલ, એમ અને એન સાથેનો શું લે છે? ગુણોત્તર. સમપ્રમાણ એટલે શું કરવું પડે? એનો ગુણોત્તર. અને કોઈ એક વેલ્યુ આપણને આપે, દાખલા તરીકે કે જેટલી આપે, કે મીન્સ અચળ સંખ્યા, કોઈ પણ વેલ્યુ આપશે, પરંતુ એ કેવી આપશે? સમાન આપશે. ખાસ ધ્યાન રાખજો. શું કીધું મેં? એવી ત્રણ કિંમત એ બી સી કે જે એના દિકો સાઇન સાથેનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય, એટલે કે કંઈક ઇક્વલ આવશે બધાની વેલ્યુ. હવે જો અહીંયાથી હવે આવું કેમ? આ એ બી સી કોણ શું? તો ખાસ જો અહીંયા ગુણી દઉં તો શું આવે? એક્સ ઇઝ ઇક્વલ ટુ એલ આર આવ્યું, ત્યારબાદ વાય ઇઝ ઇક્વલ ટુ એમ આર આવ્યું, ત્યારબાદ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એન આર આવ્યું. જો આ બતાવું છું કઈ રીતે થાય છે આના પરથી. હવે જોજો આ આપણી કેની વ્યાખ્યા હતી? દિક ગુણોત્તરની.
જો x is equal to lr તો જે lr ક્વોન્ટિટી આપણને મળી જે lr જે કિંમત મળી એ આપણા માટે શું છે તો કે a છે શું છે a ત્યારબાદ mr જે મળ્યું એ આપણા માટે શું છે તો કે b નું કામ કરે છે એ કોઈ કિંમત જ હશે એવી ત્રણ કિંમત a b c તો આ c કિંમત કઈ હશે તો કે આ આપણા માટે શું કઈ કિંમત બની જશે c તો ખાસ જો a એની જગ્યાએ મારે શું મૂકવાનું થાય માટે LR ના છેદમાં L બરાબર B બરાબર શું છે MR MR ના છેદમાં M બરાબર શું છે તો કે NR ના છેદમાં N ચલો આ બધે કેન્સલ આઉટ કરો LL કેન્સલ MM કેન્સલ NN કેન્સલ આના બરાબર જવાબ શું આવ્યો આ જો કોઈ કીધું બધા બધા કેવા આવી જશે ઇક્વલ આવશે જો આવ્યું કોઈ કોન્સ્ટન્ટ નંબર અહીંયા કે લીધો તો અહીંયા કેટલો આવ્યો આપણને જવાબ તો કે R જેટલો આવ્યો અને R શું છે જે તમને ખબર છે કોઈક મૂલ્ય જ આપશે ને વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર એક્સ ની કિંમત ક્યાંક હશે વાય ની કિંમત હશે ઝેડ ની કિંમત હશે તે તમને કંઈક મૂલ્ય આપશે તો આ જે કોન્સ્ટન્ટ કિંમત આવી કંઈક અચળ સંખ્યા એટલે કે બધા કેવા થયા ઇક્વલ તો કે સર આ તો તમે જબરદસ્તી કરી શું કર્યું જબરદસ્તી કરી કે આને લઈ આવવા માટે તમે આને એ બી સી કહી દીધા એવું નથી પછી બીજું શું તો કે એના કરતાં આવી માથાકૂટ કરી એના કરતાં એમ જ કહી દો ને કે આપણે એક્સ વાય ઝેડ છે એ જ આપણા શું છે તો કે દ્વિક ગુણોત્તર છે શું છે દ્વિક ગુણોત્તર પરંતુ એવું નથી ખાસ સમજવું દ્વિક ગુણોત્તર માટે આપણે રેશિયો જોઈએ જ શું જોઈએ રેશિયો એવી ત્રણ કિંમત કે જેનો ગુણોત્તર કોની સાથે દ્વિક કોસાઇન સાથેનો ગુણોત્તર કેવો રહે તો કે અચળ રહે ક્લિયર તો જો મેં આવું શું કામે કહ્યું હવે જો ખાસ ધ્યાન રાખવું એક્સ વાય અને ઝેડ આ ત્રણ વેલ્યુ ક્યારે તમારી દ્વિક ગુણોત્તર થઈ જાય કે જે તમારું શું પી ઓફ એક્સ વાય ઝેડ હતું ને આ પી ઓફ કયું બિંદુ છે એક્સ વાય ઝેડ તો મારે જો પી ના બીજા યામ લખવા હોય ને તો ક્યાં મળે મને પી ઓફ એલ આર એમ આર અને એન આર આ ત્રણ પણ કેના યામ મળે પી ના યામ મળે છે તો આ એક્સ વાય ઝેડ જ આપણી શું થઈ ગયું તો કે દ્વિક ગુણોત્તર થયો શું થયું આપણા માટે દ્વિક ગુણોત્તર હવે દ્વિક ગુણોત્તર શું કામે થયો કારણ કે આપણે સ્થાન સદિશ ની વાત હતી કેની વાત હતી સ્થાન સદિશ અને સ્થાન સદિશ નું ઓરિજિન પોઈન્ટ હોય એક પોઈન્ટ શું હોય પ્રારંભ બિંદુ નું ઓરિજિન હોય એટલે કે ઉગમ બિંદુ હોય જ્યારે કોઈ પણ બીજો વેક્ટર આખો લઈ લો કે એનું કંઈક પ્રારંભિક બિંદુ અલગ હોય અને અંતિમ બિંદુ અલગ હોય ત્યારે તેના દ્વિક ગુણોત્તર એક્સ વાય ઝેડ થશે નહીં ખાસ ધ્યાન રાખવું જ્યારે એની બડા પ્રમાણમાં ઉપયોગ આવશે જ્યારે એનો ઉપયોગ આવશે ત્યારે તમને વધારે પડતો ખ્યાલ આવશે અને ત્યારે તમને વધારે પડતું સમજાય અત્યારે માત્ર આપણે જેટલું ઉપયોગી છે તેટલું લે કે આપણે શું કીધું તો કે દ્વિક ગુણોત્તર કેના માટે તો કે સ્થાન સદિશ માટેની વાત છે આગળ આવશે ક્યારે થ્રી ડી ચેપ્ટરમાં તમે ભણશો બહોળા પ્રમાણમાં આ ત્રણે ત્રણ નો ઉપયોગ દ્વિક ખૂણાઓ દ્વિક કોસાઇન અને દ્વિક ગુણોત્તર ત્રણે ત્રણ વધારે પડતું ક્યાં ભણવાનું છે આપણે તો કે થ્રી ડી ચેપ્ટરમાં એનો જાજો ઉપયોગ કર્યો છે તો દ્વિક ગુણોત્તર સમજાઈ ગયું શું છે દ્વિક ગુણોત્તર એટલે કશું નથી હજુ કહું એવી ત્રણ ક્વોન્ટિટી એવી ત્રણ કિંમત એ કઈ લીધી આપણે એ બી અને સી કઈ કિંમત લીધી એ એ બી અને સી તો જે એ બી સી આવ્યો ને એનો ગુણોત્તર લેવાનો શું લેવાનો ગુણોત્તર કેની આરે તો કે દ્વિક કોસાઇન સાથે કોની સાથે દ્વિક કોસાઇન સાથે અને એ બધાનો ગુણોત્તર કેવો આવે કંઈક અચળ આવે સમપ્રમાણ એટલે શું તો કે ગુણોત્તર અચળ જે તમે જાણો જ છો તો આ આપણા માટે હતું દ્વિક ગુણોત્તર ખાસ સમજવું હવે ત્યારબાદ આપણે જોઈએ એક રિલેશન છે આપણા માટે શું છે એક રિલેશન દ્વિક ખૂણાઓ સોરી દ્વિક કોસાઇનનો કંઈક રિલેશન છે તેના વિશે ભણીએ શું છે તો કે આવું કંઈક છે એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય વન થાય શું થાય વન આવું કેમ થાય થાય જોઈએ શું હશે એલ ઇઝ ઇક્વલ ટુ આપણે શું જોઈએ L is equal to આપણા માટે શું છે જોઈ લો અહીંયા L is equal to છે x upon r શું છે L is equal to x upon modulus of vector r ત્યારબાદ M is equal to છે y upon modulus of r ત્યારબાદ N is equal to છે z upon modulus of r ચલો modulus of r is equal to શું modulus of r is equal to under root x square plus y square plus z square આવું મેં તમને આગળ કહી દીધું હતું અહીંયા જરૂર પડતી હતી ને એટલા જ માટે કીધું હતું આગળ આનો ઉપયોગ આવશે હવે જો આગળ અહીંયા કિંમત મૂકો માત્ર ને માત્ર શું કરવાની છે કિંમત l ની જગ્યાએ l ની કિંમત મૂકો m ની જગ્યાએ m ની કિંમત મૂકો ને n ની જગ્યાએ n ની કિંમત મૂકો તો એ સાદુરૂપ આપશો તો તમને તો જોકે હવે મેથ્સ ના સ્ટુડન્ટ છે આટલું તો સાદુરૂપ આવડતું જ હોય શું છે તો કે l² = l એટલે x² અપોન શું થશે
r કેનો વેક્ટર r અને એનો શું કરવાનો સ્ક્વેર એટલે વર્ગમૂળ નીકળી જાય શું આવશે x² + y² + z² = જો આ સાબિતી આપું છું હો પ્લસ પ્લસ શું થશે અહીંયા y નો સ્ક્વેર m² એટલે આખાનો સ્ક્વેર ઉપરનો સ્ક્વેર ઉપર નીચેનો સ્ક્વેર નીચે મોડ્યુલસ ઓફ r = શું છે વર્ગમૂળમાં x² + y² + z² મોડ્યુલસ નો સોરી વર્ગમૂળ છે વર્ગ છે વર્ગ વર્ગમૂળ કેન્સલ થાય આન્સર મળે x² + y² + z² શું આવી ગયું પ્લસ શું આવે વધારે આપણા માટે તો કે z ની વાત આવી તો z² / શું આવી ગયું x² + y² + z² હવે લસા લ્યો સામે જ દેખાય છે લસા લ્યો શું આવશે લસા x² + y² + z² શું કામે z² એવું આવ્યું તો કે બધાને છેદ કેવા છે સમાન છે તો એનો લસા થઈ ગયો તો ઉપર શું વધ્યું x² + y² + z² છેદમાં શું x² + y² + z² બે સમાન ઉડાડી દો આન્સર ઇઝ 1 સરવાળા નથી હો 0 આવે ખાસ જેનો ગુણાકાર છે તો એનો તટસ્થ ઘટક શું છે 1 છે ગુણાકાર માટે શું હોય એકમ ઘટક એ શું છે 1 છે એટલા માટે આન્સર આવશે 1 તો જે આપણે માંગેલ પરિણામ સાબિત થાય છે ખાસ સમજવું કશું જ નથી l² m² n² એટલે કે આપણે કઈક સંબંધ ભણ્યા કેનો સંબંધ તો કે દિક કોસ સાઈન નો સંબંધ ઈ સંબંધ શું કહેવા માંગે છે તો કે આપણે ખબર છે l² + m² + n² = 1 l = શું m = શું n = શું કિંમત લીધી માત્ર ને માત્ર r બરાબર શું છે તે લીધું તો શું આવ્યું x ની જગ્યાએ સોરી l ની જગ્યાએ l ની કિંમત મૂકો m ની જગ્યાએ m ની કિંમત મૂકો n ની જગ્યાએ n ની કિંમત મૂકો આ બધાનું સાદુરૂપ આપો તમને આન્સર શું આપશે 1 કીધું ને લસા લેવાનો આન્સર આવી જશે તો આમ આપણે આ લેક્ચરમાં શું ભણ્યા દિક ખૂણાઓ દિક કોસાઈન અને દિક ગુણોત્તર આ ત્રણે ત્રણ ટોપિક આપણા માટે આઈએમપી છે ખાસ હજુ ફરીથી એકવાર જોઈ લેજો જો નો સમજાણું હોય તો જણાવજો અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શું ભણશું તો કે ત્યારબાદ આવે છે થોડાક પ્રકાર આવે છે શું આવે છે સદિશના પ્રકાર તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સદિશના પ્રકાર વિશેનો અભ્યાસ કરીશું